ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ જેવી રીતે આપણે આગળના લેક્ચરમાં પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર જેમાં ભારતમાં પ્રાંતિય ભાષાઓનો વિકાસ જેમાં અલગ અલગ ભાષાઓ વિશે જાણકારી મેળવી ભારતના ઉત્સવો વિશે જાણકારી મેળવી અને એની સાથે સાથે એમ કહીએ કે જે ગુજરાતના ઉત્સવો છે તેના વિશે પણ જાણકારી મેળવી મેળાઓ વિશે જાણકારી મેળવી હવે આપણે જાણીશું કે ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો વિશે તો ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટ અંગ તેના શાસ્ત્રીય નૃત્યો છે આ શાસ્ત્રીય નૃત્યો ધર્મ સાથે સંકળાયેલા રહેતા હતા આપણે ભારતના પ્રમુખ શાસ્ત્રીય નૃત્યો વિશે જાણીશું જેમાં પહેલું છે કથક તો કથક શબ્દ જે કથા ઉપરથી ઉતરી આવ્યો છે જે કથાકાર પોતાના હાવભાવ અને સંગીતથી કથાને અલંકૃત કરતા હતા કથન કરીશ કથક કહાવે ઉક્તિ જાણીતી જ છે ખાસ કરીને પંદરમી અને સોળમી સદીમાં ભક્તિ આંદોલનના પ્રચારને કારણે ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો હતો કથકના વિષયોમાં રાધા અને શ્રી કૃષ્ણની કથાઓ જે રાસલીલા કહેવાતી તેનો સમાવેશ થતો હતો મુગલ પાછાઓના સમયમાં કથ્થક નૃત્ય રાજ દરબારોમાં રજૂ થતું હતું વિશિષ્ટ નૃત્ય શૈલીના રૂપમાં વિકાસ પામ્યો સોળમી સદી પાર કથક પરંપરાઓમાં વહેંચાયું આ પરંપરાને ઘરાના કહેવામાં આવે છે આ બે પરંપરાઓમાં જયપુર અને લખનૌનો સમાવેશ થાય છે ઓગણીસમી સદીમાં અવધના નવાબ વાજિદ અલી શાહે પોતાના દરબારમાં કથ્થકને આશ્રય આપી આ કલાને ફરીથી એ પુનર્જીવન આપ્યું હતું કથ્થક પંજાબ હરિયાણા જમ્મુ કાશ્મીર બિહાર અને મધ્યપ્રદેશ સુધી વિસ્તર્યું હતું સ્વતંત્રતા મળ્યા પછી કથ્થકને છ શાસ્ત્રીય નૃત્યમાં સ્થાન મળ્યું અને આજે કથ્થક એ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગયું છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો જાણીશું કે કથક કલી પહેલાં આપણે જાણ્યું કથક વિશે હવે આપણે જાણીશું કથક કલી વિશે કથક કલી એ કેરળની નૃત્ય પરંપરા છે તેનો શાબ્દિક અર્થ થાય છે નાટ્યવાર્તા અહીં તમે વિદ્યાર્થી મિત્રો અહીં ચિત્ર દર્શાવેલું છે કથક કલીનું એ તમે જોઈ શકો છો એનાથી તમને વધારે આઈડિયા આવશે બરાબર અહીં જે વાત કરી છે કે કથક કલીની જે અભિનય એ આ નૃત્યનો આત્મા છે અભિનય ઉપરાંત તમે કદાચ આ કથકકલી કરતાં જોઈશો તો પોતાની આઈબ્રો છે એનાથી આમ આમ આંખો આંખ ઉંચો કરીને આંખોથી આંખોના ઇશારાથી હાથથી એના મૂઘટથી એ રીતે સરસ રીતે નૃત્ય કરીને હાવ ભાવ દ્વારા દર્શાવે છે એટલે કે આ જે કથકકલી કરવામાં આવે છે તમે કદાચ વિદ્યાર્થી મિત્રો જાણતા નહીં હો કે જે આ કથકલી નૃત્ય કરે છે તો એની પાછળ તૈયાર થતા ત્રણથી ચાર કલાક જેટલો સમય લાગે છે અને એ તૈયાર થયા પછી જે આખું નૃત્ય જે દર્શાવવાનું હોય છે જે હાવભાવ દ્વારા એમાં લોકોને બહુ જ મહેનત પડતી હોય છે જેમ આગળ જાણીશું કે અભિનય ઉપરાંત રંગભૂષા અને વેશભૂષા પણ ખૂબ મહત્વની ગણાય છે સાત્વિક રાજસી અને તામસી ગુણો ધરાવતા પાત્રો મુજબને કલાકારોની રંગભૂષા હોય છે એકદમ ઉગ્ર કેવી રીતે થવું એકદમ શાંત કેવી રીતે થવું હસીને કેવી રીતે આમ બહુ જ સરસ રીતે એમ કહીએ કે પોતાના નૃત્ય દ્વારા દર્શાવે છે આમાં પાત્ર બોલતા નથી એ બોલતા નથી પરંતુ એમના પોતાના હાવભાવથી જ તે અભિવ્યક્ત કરે છે એમના હાવભાવો જ બધું કહી જતા હોય છે આ પ્રાદેશિક નાટ્ય પ્રકાર નવમી તથા દસમી સદીમાં કુટિયાટમ નામક સંસ્કૃત નાટ્ય પરંપરામાંથી ઉતરે આવ્યો છે હવે આપણે જાણીશું વિદ્યાર્થી મિત્રો મણિપુરી મણિપુરી નૃત્ય એ પૂર્વ ભારતમાં આવેલ મણિપુર રાજ્યની ઓળખ છે મણિપુરના લોકો દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે અને આ નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતના અન્ય નૃત્યથી અલગ માનવામાં આવે છે મણિપુરી નૃત્યમાં બે પ્રકાર છે એક લાસ્ય અને તાંડવ અહી તમે આ ચિત્ર જોઈ શકો છો મણિપુરી નૃત્યનું એટલે વિદ્યાર્થી તમને વધારે ખ્યાલ આવશે જાણવા જેવું જેમાં જાણકારી મેળવીશું કે મણિપુરી નૃત્યના વિકાસમાં સદીના રાજા ભાગ્યચંદ્રએ મુખ્ય હતો અને તેમણે નૃત્ય શૈલીના પાઠ્યપુસ્તક સમાન ગોવિંદ સંગીત લીલા વિલાસ પુસ્તક લખ્યું હતું હવે આપણે જાણીશું કે ભરતનાટ્યમ તો ભરત મુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર ગ્રંથ ભારતના શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલ મહાન ગ્રંથ છે આ સિવાય અભિનય દર્પણ નામના ગ્રંથના રચયિતા નંદિકેશ્વરે પણ ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમની વિશેષ ચર્ચા કરી છે તાંજોળ એટલે કે તમિલનાડુમાં ભરતનાટ્યમનો નૃત્યનો વિકાસ થયો હતો અહીં તમે ચિત્ર ભરતનાટ્યમમાં કેવા વસ્ત્ર પહેરવામાં આવે છે એનું આખું અહીં ચિત્ર પણ દર્શાવવામાં આવ્યું છે હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો કુચ્ચીપુડી કે ભારતના અગ્રગણ્ય શાસ્ત્રીય નૃત્ય કુચીપુડીનો ઉદ્ભવ જે આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો આ ગામમાં યક્ષ જ્ઞાન યક્ષગાન તરીકે ઓળખાતા નૃત્યએ સત્તરમી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેના સ્થાપક વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી હતા અને આ નૃત્ય સાથે નાટકની પરંપરા પણ સંકળાયેલી છે અહીં કુચીપુડી કથાનું ફોટોગ્રાફ પણ દર્શાવવામાં આવ્યો છે ત્યારબાદ આપણે જોઈશું બિહુ બિહુ કે જે અસમનું પ્રસિદ્ધ નૃત્ય છે જેમાં સ્ત્રી અને પુરુષે સફેદ અને લાલ કલરની જે સ્ત્રીઓએ સફેદ અને લાલ કલરની સાડી પહેરી હોય છે પુરુષોએ પણ સફેદ ધોતી અને લાલ ગળામાં જે કહીએ કે ખેસ પટ્ટો રાખવામાં આવે છે એ સફેદ કલરનો લાલ કલરનો હોય છે તો આ રીતે એમ કહીએ કે બિહુના નૃત્યમાં આ વસ્ત્ર પહેરવામાં આવે છે ઉલ્લાસ વ્યક્ત કરવા માટે એ કહીએ કે સ્ત્રી અને પુરુષોના સમૂહ દ્વારા પરંપરાગત પોશાક પહેરીને આ નૃત્ય કરવામાં આવે છે અને આ નૃત્યમાં હાથ પગનું હલનચલન તથા ગતિ અને સમૂહ નિર્માણ મહત્ત્વનો ભાગ ભજવે છે ઢોલ પેપા પેમ્પા એટલે કે ભેંસતા સિંગડામાંથી બનાવવામાં આવેલ એક વાદ્ય અને વાંસળી જેવા વાદ્યોનો ઉપયોગ આ નૃત્યમાં કરવામાં આવે છે આટલું જાણો એમાં જાણીશું વિદ્યાર્થી મિત્રો કે મધ્ય યુગમાં સમાવેશ થતો હતો જેમાં ભરતનાટ્યમ તમિલનાડુ કુચીપુડી આંધ્રપ્રદેશ કથક કલી મણિપુરી મણિપુર ઓડિશી ઓડિશા કથક અને ઉત્તર ભારતમાં હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણકારી મેળવીશું આગળ કે ચિત્રકલા જેમાં લઘુ ચિત્રોની પરંપરા તેના વિશે જાણીશું કે ચિત્રકલાની પરંપરા ભારતમાં સદીઓ જૂની છે જેનો એક વિશિષ્ટ ભાગ લઘુચિત્રોની પરંપરા છે લઘુચિત્રો એટલે કે નાના કદના ચિત્રો આ કાપડ અને કાગળ પર પાણીના રંગોથી તૈયાર કરવામાં આવતા હતા પ્રાચીનતમ લઘુચિત્રો આપણને તાળપત્રો અને કાસ્ટ એટલે લાકડા ઉપર એટલે કે તાળપત્રો ઉપર પણ દોરેલા હોય છે લાકડા પર પણ દોરેલા મળી આવ્યા છે રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોમાં આવા અનેક લઘુચિત્રો જોવા મળે છે તમે અહીં લઘુચિત્રનું જે દોરેલું છે એ પણ તમે જોઈ શકો છો રાધાકૃષ્ણનું મુઘલ કાળમાં તેનો ખૂબ વિકાસ થયો કારણ કે મુઘલ બાદશાહ અકબર જહાંગીર અને શાહજહાએ કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું તથા ચિત્ર શાળાઓની સ્થાપના કરાવી હતી મહાભારત જે મહાભારત અને પંચતંત્ર જેવા ગ્રંથો તેમજ અકબરનામામાં પણ ચિત્રકારોએ ખૂબ જ સુંદર લઘુચિત્રો દોર્યા છે રાજદરબારના દ્રશ્યો યુદ્ધના દ્રશ્યો શિકારના દ્રશ્યો અને સામાજિક જીવનને લગતા દ્રશ્યો આવા લઘુચિત્રોના વિષય તરીકે રહેતા હતા અને આવા ચિત્રો એકબીજાના ભેટમાં પણ આપવામાં આવતા તેમજ બાદશાહ અને તેમના જીવન તેમના જે નજીકના લોકો જ તેને જોઈ શકતા હતા જેમ કહીએ કે અત્યારના હાલના સમયમાં પણ તમે ઉદયપુર રાજસ્થાનને એ સાઈડ જાઓ તો ત્યાં પણ આવી રીતે લઘુચિત્રો તૈયાર કરવામાં આવે છે જેમાં ઝીણી ઝીણી કલાકારીગરી હોય છે અને આખા કહીએ મહારાણા પ્રતાપને કૃષ્ણના હાથીના ચિત્રોને એ બધા ચિત્રો એમ કે તૈયાર કરવામાં આવતા હોય છે ખંભાતના શાંતિનાથ ભંડારામાં અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય દૈન જ્ઞાન ભંડારમાં સચવાયેલ હસ્તપ્રતોમાં લઘુ ચિત્રો જોવા મળે છે અને આ ચિત્રોમાં ગુજરાતના સંપ્રદાયો અને સમાજ જીવનનું પ્રતિબિંબ પડે છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું કે ચિત્રની શૈલી ઘરાના વિસ્તાર અને આશ્રયદાતા આધારિત કલા મુઘલ સામ્રાજ્યના પતન બાદ ક્ષેત્રીય રાજ્યોએ ચિત્રકલાને આશ્રય આપ્યો જેમાં રાજસ્થાન અને દક્ષિણના રાજ્યો મુખ્ય હતા અને આ શાસકોએ તેના તેમના દરબારના દ્રશ્યોનું ચિત્રણ કરાવ્યું હતું મેવાડ જોધપુર બુંદી કોટા અને કિસનગઢ જેવા રાજ્યોએ ભારતની પૌરાણિક કથાઓ મહાકાવ્યો અને દેવી દેવતાઓના ચિત્રોનું સર્જન પણ કરાવ્યું હતું સત્તરમી સદીની પછીના વર્ષોમાં હિમાચલ પ્રદેશમાં પણ લઘુ ચિત્રકલાનો ખાસો એવો વિકાસ થયો હતો જેને બહુસલી શૈલી કહેવામાં આવે છે ભાનુદત્તના પુસ્તક રસમંજરીમાં આવા વિશિષ્ટ ચિત્રો જોવા મળે છે નાદી શાહના આક્રમણ અને દિલ્હી વિજયને કારણે પણ મુઘલ કલાકાર પહાડી વિસ્તારોમાં જઈને વસ્યા જેના પરિણામે સ્વરૂપ ચિત્રકલાની કાંગડા શૈલીનું પણ વિકાસ થયો હતો આ ચિત્રકલાને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે અઢારમી સદીના જે મધ્ય ભાગ સુધીમાં તો કલાકારોએ વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓમાંથી પ્રેરણા લઈને એક નવી શૈલી પણ વિકસાવી હતી અને વારડી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ અને વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ કાંગડા શૈલીની વિશેષતા હતી એટલે કે એ રીતે એ કહીએ કે ચિત્રની શૈલી કે જે ઘરાના વિસ્તાર અને આશ્રયદાતા આધારિત જે કલા હતી એ અહીં દર્શાવવામાં આવી છે હવે આપણે જોઈશું કે રાજપૂતોની વીરતાભરી ગાથા કે બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને રાજપૂતાના તરીકે ઓળખતા હતા રાજપૂતોએ રાજસ્થાનમાં એક વિશિષ્ટ સંસ્કૃતિનું સર્જન કર્યું રાજપૂતોની જે સાંસ્કૃતિક પરંપરાઓ તેમના આદર્શો અને વીરતા સાથે સંકળાય સાથે જોડાયેલી હતી રાજપૂતોની વીરતાભરી ગાથાઓ ચારણો અને બારોટો જે કાવ્ય અને ગીતો દ્વારા વર્ણવતા હતા એટલે કે રાજપૂત રાજાઓ જે યુદ્ધ કરતાં કરતાં પણ એમ કે વીર ગતિ પામ્યા હોય તો એના વિશે જે કંઈ સારી બાબતો હોય એ આ ચારણો બારોટો દ્વારા કાવ્ય અને ગીતો દ્વારા વર્ણવવામાં આવતી હતી આ કથાઓમાં રાજપૂતોની સુરવીરતા ઉપરાંત સ્વામી ભક્તિ મિત્રતા પ્રેમ એનામાં રહેલી વીરતા

મળતું હતું એટલે કે કોઈપણ એ સમય દરમિયાન કોઈ બીજા વ્યક્તિએ આક્રમણ કર્યું હોય રાજ્ય ઉપર અને એ આખું રાજ્ય મેળવી લે તો એવા સમય દરમિયાન એનો પતિ જો મૃત્યુ પામે તો એ પતિ પોતાના પતિ સાથે એટલે કે તમે પદ્માવત મૂવી જોયું હશે કે જેમાં જોહરની પ્રક્રિયા જોહર દર્શાવવામાં છે તો એ રીતે સતી થવાનું એમ કે સતી થવાનો ઉલ્લેખ પણ એમ કે જોવા મળે છે જોહર થવાનો ઉલ્લેખ

દરેક સિલસિલાના પીર એટલે કે માર્ગદર્શક હતા જે ખ્વાજા કે શેખ તરીકે પણ એમ કહીએ કે ઓળખાતા હતા પીરના શિષ્યોને મુરીદ તરીકે ઓળખવામાં આવતા હતા ભારતીય પીર પરંપરામાં સંકળાયેલ અગ્રગણ્ય સુફી સંતોમાં અજમેરના જે પ્રસિદ્ધ સુફી સંત મોઈનુદ્દીન ચિશ્તી ચિશ્તીનો સમાવેશ થાય છે તેમણે ભારતમાં ચિશ્તી સંપ્રદાયની શરૂઆત કરી હતી અને તેઓ ખ્વાજા અને ઓલિયાથી પ્રચલિત ગુજરાતમાં અહેમદ ખટ્ટુ ગંજબક્ષ મહાન પીર તરીકે જાણીતા થયા હતા ગુજરાતના સોફી સંતો જેના વિશે એમ કંઈ માહિતી તમે એકત્રિત કરશો તો તમને વધારે ખ્યાલ આવશે એમાં હવે આપણે આગળ જોઈશું કે પાળિયા કોને કહેવાય છે તો દુશ્મનો સામે પાળ થઈ ઊભા રહેનારા અને યુદ્ધ કે લડાઈમાં ખપી જનારા વીર શહીદોના જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે છે તેને પાળિયા કહેવામાં આવે છે જે સ્ત્રીઓએ જાહેર જોહર કર્યું હોય કે તો તે તેમના પણ પાળિયા બનાવવામાં આવે છે અને આવા પાળિયાને સતીના પાળિયા તરીકે ઓળખવામાં આવે છે આવા બધા પાળિયાઓ જે આપણે કહીએ કે હિંમતનગર સાઈડ જે પોળોના જંગલ છે ત્યાં પણ આવા ઘણા બધા પાળિયાઓ છે અને ઘણી બધી જગ્યાએ આવા પાળિયા પણ જોવા મળે છે ત્યારબાદ જોઈ શકીએ મંદિરો ભારતીય મંદિર સ્થાપત્યની શરૂઆત મૌર્યકાળથી થઈ હતી તેને ગુપ્તકાળ દરમિયાન વેગ મળ્યો હતો ગુપ્તકાળને સંરચનાત્મક મંદિરોનો કાળ પણ કહેવામાં આવે છે મંદિરની સ્થાપત્ય શૈલીના જે મુખ્ય ત્રણ પ્રકારો છે જેમાં નાગર શૈલી દ્રવિડ શૈલી અને વૈસર શૈલીનો સમાવેશ થાય છે જેમાં આપણે પહેલું જોઈશું કે નાગર શૈલી તો ઈસવીસન પાંચમી સદી ભારતના ઉત્તર ભાગ હિમાલયથી માંડી વિંધ્યા સુધી જે મંદિર સ્થાપત્યની શૈલીનો વિકાસ થયો તેને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે આ મંદિરો સામાન્ય રીતે પંચાયતન શૈલીના અને ઈંડા આકાર શિખરવાળા બનાવવામાં આવતા હતા અને આ શૈલીના મંદિરોમાં જગન્નાથ મંદિર જે અહીંયા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે જે ઓડિશામાં આવેલું જગન્નાથ મંદિર કોણાર્ક ઓડિશાનું અને સૂર્ય મંદિર જે મોઢેરામાં ન તેમજ ખજુરાહોનું મહાદેવ મંદિર મધ્યપ્રદેશમાં વગેરે મંદિરોનો સમાવેશ થાય છે એ બધા મંદિરો નાગર શૈલીના મંદિરો છે ત્યારબાદ જોઈશું કે દ્રવિડ શૈલીના મંદિરો કેવા હતા તો દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્યની શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે જેમાં તમિલનાડુ દક્ષિણ આંધ્ર કેરળ અને દક્ષિણ કર્ણાટક જેવા પ્રદેશનો સમાવેશ થાય છે કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી જોવા મળે છે આ શૈલીના મંદિરોમાં બૃહદેશ્વર રાજરાજેશ્વરનું મંદિર તમિલનાડુ મીનાક્ષી મંદિર મદુરાઈ મહાબલીપુરમનું રથ મંદિર તમિલનાડુ વગેરે મંદિરનો સમાવેશ થાય છે એટલે કે તમે અહીં જોઈ શકો છો કે જે બૃહદેશ્વરનું રાજરાજેશ્વરનું મંદિર જે તમિલનાડુમાં છે એ આ રીતના મંદિર જે હોય એને દ્રવિડ શૈલીના મંદિરો કહેવામાં આવે છે ત્યારબાદ છે વેસર શૈલીના મંદિર તો વેસર શૈલીના મંદિરો કેવા હતા તો મંદિર સ્થાપત્યની વેસળ શૈલી મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક અને વિંધ્ય પર્વત માળાથી લઈને કૃષ્ણા નદી સુધી વિકાસ પામી હતી વેસળ શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે અને આ શૈલી જે હતી એ આ શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ તો જોવા મળે જ છે ને આ શૈલીમાં કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાય છે જે તમે ચિત્રમાં જોઈ શકો છો કે હોય શણેશ્વર મંદિર જે કર્ણાટકમાં આવેલું છે તો આ રીતે આ શૈલીના મંદિરમાં હોય હોય શણેશ્વરનું મંદિર જે હલ્લેબીડું કર્ણાટક અને ચેન્ના કેશવ મંદિર બેલ્લુર કર્ણાટક વગેરે મંદિરનો સમાવેશ થાય છે જો આ રીતે વેસણ શૈલીના મંદિરો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો અહીં આ પાર્ટ કમ્પ્લીટ થાય છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો